गुड मॉर्निंग विद्यार्थी मित्रों, दरेक विद्यार्थी मित्रों जे छे तेमने नवा वर्षना जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, पहलू सत्र जे छे दिवाळी पहेलानुं जेने कहीए आपणे, ते आपणे ऑनलाइन अभ्यास दरमियान पूर्ण कर्युं। आपणने क्यांक एवी आशा बंधाई हती के बीजुं सत्र जे छे आपणे ऑफलाइन स्कूलनी अंदर फेस टू फेस मळवानुं थशे अने फेस टू फेस आपणे अभ्यास करी शकीशुं। पण दिवाळी दरमियान जे कोरोनाना संक्रमणमां वधारो थयो छे, ए कारणथी शाळाઓ જે છે એ ખુલી શકી નથી। પણ શાળાઓ ભલે ન ખુલે, પણ આપણું જે ભણવાનું છે એ ક્યાંય પણ અટકે નહીં, એ હેતુથી આપણે આપણું જે ઓનલાઈન એજ્યુકેશન છે એને સતત ચાલુ રાખીશું। તો દિવાળી પહેલા જો આપણે 12 સાયન્સના અભ્યાસક્રમની વાત કરીએ, બરાબર, તો 1 થી 4 ચેપ્ટર કે જે પ્રજનનના હતા એ આપણે પૂરા થઈ ગયા। ત્યારબાદ 5મું, 6ઠું, 7મું ચેપ્ટર કે જે આનુવંશિકતા, ભિન્નતા અને ઉદ્વિકાસનું હતું એ પણ આપણે પૂરું થઈ ગયું। 8મું ચેપ્ટર તો રોગો, જે આપણે ભણી ગયા। 9મું ચેપ્ટર હાલ પૂરતું આપણા સિલેબસમાંથી કાપવામાં આવ્યું છે, જે સિલેબસ ઘટાડ્યો એની અંદર 9મું ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં હવે ગણાવવાનું નથી, એટલે ચેપ્ટર આપણે અત્યારે ચલાવ્યું નથી। 10મું ચેપ્ટર જે છે એ આપણે પૂરું થઈ ગયું, એટલે 8મું ચેપ્ટર પતી ગયું, 10મું પતી ગયું। હવે આપણે આજથી એક નવા યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છે, અને નવું જે યુનિટ છે આ નવા યુનિટનું નામ છે પરિસ્થિતિ વિદ્યા। નવા યુનિટનું નામ છે પરિસ્થિતિ વિદ્યા, જેમાં ચેપ્ટર નંબર 13 થી લઈને ચેપ્ટર નંબર 16 સુધી, એટલે કે 13, 14, 15 અને 16 એમ ચાર ચેપ્ટરનો સમાવેશ થાય છે આ ચેપ્ટરની અંદર। અરે આ યુનિટની અંદર આપણે ચેપ્ટર નંબર 13 કે જેમાં સજીવો અને વસ્તી ભણીશું, ત્યાર પછીના ચેપ્ટરની અંદર આપણે જૈવિકતા ભણીશું, ત્યાર પછી નિવસન તંત્ર અને ત્યાર પછી પ્રદૂષણ, એમ અલગ અલગ એવા ચાર ચેપ્ટર આપણે આ યુનિટમાં એટલે કે પરિસ્થિતિ વિદ્યામાં ભણવાનું છે। હવે પરિસ્થિતિ વિદ્યા એટલે શું, પરિસ્થિતિ વિદ્યા એટલે શું, પરિસ્થિતિ વિદ્યાની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે, તો એ અંગેની માહિતી આપણે મેળવીશું। ત્યારબાદ આ યુનિટની અંદર રહેલું ચેપ્ટર નંબર 13 કે જેનું નામ છે સજીવો અને વસ્તી, એના અભ્યાસની પણ આપણે શરૂઆત કરીશું। તો સૌપ્રથમ જોઈએ આપણે ઇકોલોજી। ઇકોલોજી જે છે એને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે। ઇકોલોજી જે છે એને પરિસ્થિતિ વિદ્યા પણ કહેવાય। પ્રોપર આ જે ઇકોલોજી શબ્દ છે, આ ઇકોલોજી એ મૂળભૂત રીતે ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, એટલે કે ઇકોલોજી જે છે એ ગ્રીક ભાષા, એ ગ્રીક શબ્દમાંથી એને લેવામાં આવે છે। હવે ઇકોલોજી શબ્દનો જો અર્થ આપણે જોઈએ, તો ઇકોલોજી એ મૂળભૂત બે શબ્દનું બનેલું છે। પહેલું છે ઇકોસ, અહીંયા ઓ સાયલેન્ટ છે, ઓઇકોસ ના વાંચતા હોય, આ છે ઇકોસ। તો પહેલો શબ્દ છે ઇકોસ, ઇકોસ નો અર્થ થાય હોમ, હોમ એટલે કે વસવાટ। ઇકોલોજીમાં પહેલો શબ્દ કયો આવશે, ઇકો, ઇકો નો અર્થ શું થાય, હોમ, હોમ એટલે કે વસવાટ। અને બીજો જે શબ્દ છે તે છે લોકસ, લોકસ નો અર્થ થાય સ્ટડી, એટલે કે એનો અભ્યાસ કરવો। તો ઇકોસ નો અર્થ થયો વસવાટ અને લોકસ નો અર્થ થયો અભ્યાસ, એટલે ટૂંકમાં ઇકોલોજી એટલે કે સજીવો અને તેમના વસવાટ અંગેનો અભ્યાસ। ઇકોલોજી એટલે કે સજીવો અને તેમના વસવાટ અંગેનો અભ્યાસ। સૌથી પહેલો આ ચેપ્ટરનો મોસ્ટ ટાઈમની એમસીક્યુ છે, આપણને એક્ઝામમાં પૂછાઈ શકે, એ છે કે ઇકોલોજીની સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપી। તો આપણે ખાસ યાદ રાખીશું કે ઇકોલોજીની વ્યાખ્યા જે છે એ આપણને ઓડમ દ્વારા આપવામાં આવી હતી। ઇકોલોજી જે છે એની વ્યાખ્યા કોણે આપી હતી, તો ઓડમ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી। અને આ વ્યાખ્યા શું હતી, વ્યાખ્યા પણ આપણે યાદ રાખીશું, વ્યાખ્યા હતી કે સજીવો અને તેમના પર્યાવરણ, સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચે જે આંતર સંબંધ હોય, આ આંતર સંબંધનો અભ્યાસ, આ આંતર સંબંધનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં થાય તે શાખાને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે। તો પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપી હતી, પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપી હતી આપણને ઓડમે, અને ઓડમે વ્યાખ્યા શું આપી કે સજીવો અને તેમના પર્યાવરણ
વચ્ચે જે આંતર સંબંધ છે આ આંતર સંબંધનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં થાય વિજ્ઞાનની તે શાખાને આપણે પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ જે પરિસ્થિતિ વિદ્યા છે આ પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વિજ્ઞાનના સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે એટલે કે જોડાયેલી છે ફરીથી પરિસ્થિતિ વિદ્યા જે છે એ જૈવ વિજ્ઞાનના સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે આ ચાર સ્તર કયા તો એક તો સજીવો ત્યારબાદ વસ્તી ત્યારબાદ સમુદાય અને ત્યારબાદ જૈવ વિસ્તાર ફરીથી સજીવો વસ્તી સમુદાય અને જૈવ વિસ્તાર આ ચાર જે સ્તરો છે આ ચાર સ્તરો સાથે પરિસ્થિતિ વિદ્યા જે છે એ સંલગ્ન છે એટલે આપણે એમસીક્યુ ની અંદર પ્રશ્ન આપણને પૂછાઈ શકે હવે આપણે વસવાટ અને તેના પ્રકારો ભણવા છે આ ટોપિક જે છે એ આપણી નવી બુકમાં ઉલ્લેખ નથી કરેલો પણ નીટની એક્ઝામમાં આમાંથી પણ એમસીક્યુ હોઈ શકે તો પહેલા આપણે એ પણ સમજી લઈએ તો જોઈએ આપણે વસવાટ અને તેના પ્રકાર તો વસવાટ કોને કહીશું જ્યાં સજીવો રહી શકતા હોય જ્યાં સજીવો જોવા મળતા હોય તેને વસવાટ તરીકે ઓળખવામાં આવે હવે વસવાટને મુખ્ય ચાર પ્રકારમાં વહેંચવામાં આવે એક મીઠા પાણીના જળાશય ત્યારબાદ દરિયાઈ વસવાટ ત્યારબાદ વેલાદમુખી વસવાટ અને લાસ્ટમાં આવશે ભૂ વસવાટ તો જોઈએ વસવાટને આપણે મુખ્યત્વે ચાર પ્રકારમાં વિભાજિત કર્યું છે એક મીઠા પાણીના જળાશય ત્યાર પછી દરિયાઈ વસવાટ ત્યાર પછી વેલાનદમુખી વસવાટ અને લાસ્ટમાં આવશે ભૂ વસવાટ તો ચારે ચાર વસવાટ જે છે એને વન બાય વન આપણે જોઈ લઈએ સૌથી પહેલા મીઠા પાણીના જળાશય ઓકે નદી છે ઝરણા છે તળાવ સરોવર વગેરેનો આમાં સમાવેશ કરવામાં આવે હવે જે મીઠા પાણીના જળાશયનો વસવાટ છે એના પોતાના લક્ષણો હોય જેમ કે મીઠા પાણીની અંદર ઓગળેલા ક્ષાર એમાં આસૃતિ તેમાં રહેલા દ્રાવ્ય વાયુઓ મીઠા પાણીની પીએચ તો એ પોતાની પીએચ એકદમ વિશિષ્ટ હોય મતલબ તમે સમજો કે આપણે મીઠા પાણીના વસવાટની કમ્પેરિઝન જ્યારે દરિયાઈ પાણીના વસવાટ સાથે કરીએ તો બંનેની પીએચ કેવી હશે અલગ અલગ હશે બંનેમાં ઓગળેલા વાયુઓ કેવા હશે અલગ અલગ હશે બંનેનું તાપમાન કેવું હશે તો અલગ અલગ હશે મતલબ કે જલીય વસવાટની અંદર ની મીઠા પાણીની અને દરિયાઈ પાણી જ્યારે આપણે વાત કરતા હોય તો બંનેના પોતાના આગવા લક્ષણ છે એક એક્ઝામ્પલ હું તમને સમજાવું કે કોઈ મીઠા પાણીની માછલી હોય એ મીઠા પાણીની માછલીને પાણીમાંથી નીકાળીને જો આપણે ખારા પાણીમાં એટલે કે દરિયામાં મૂકી દઈશું તો શું એ માછલી જીવી શકશે તો ના કારણ મીઠા પાણીની અંદર ઓગળેલા વાયુઓ ત્યાંની પીએચ ત્યાંનું તાપમાન ત્યાંનું ક્ષારતા આ બધું અલગ છે મીઠા પાણીની માછલી એ જળાશયમાં અનુકૂલિત થઈ છે હવે તમે મીઠા પાણીમાંથી ઉઠાઈને દરિયામાં જ્યારે મૂકી દો છો તો દરિયાના પાણીની અંદર ઓગળેલા વાયુઓ એની ક્ષારતા એની આસૃતિ તેનું તાપમાન એ પણ તદ્દન અલગ છે તો આ માછલી એ દરિયાઈ જે અનુકૂલન દરિયાઈ જે વસવાટ છે એમાં અનુકૂલિત થઈ શકતી નથી તો ત્યાં વસવાટ કરી શકશે નહીં મતલબ કે જલીય વસવાટ હોય તો એના પોતાના આગવા લક્ષણ જેમ કે ક્ષારણ આસૃતિ પીએચ તાપમાન અને દ્રાવ્ય વાયુઓ છે તે રીતે આપણે દરિયાઈ વસવાટની જો વાત કરીએ તો દરિયાઈ વસવાટ જે છે એ આ જૈવ પરિસરનો સૌથી મોટો વસવાટ છે પૃથ્વીની સપાટી પરનો 71% એટલે કે 71% ભાગ જે છે એ આ દરિયાઈ વસવાટ જે છે એ રોકે છે અહીં દરિયાઈ વસવાટ જે છે ત્યાં પણ દરિયાના પાણીનું ક્ષારણ આસૃતિ તાપમાન પીએચ દ્રાવ્ય વાયુઓ એ પોતાની રીતે અલગ એટલે કે વિશિષ્ટ હશે મતલબ કે મીઠા પાણીના જળાશય કરતા આમનું ક્ષારણ આસૃતિ તાપમાન પીએચ દ્રાવ્ય વાયુ જે છે એ અલગ માત્રામાં હશે તો આ થઈ ગયું મીઠા પાણીના જળાશયનો વસવાટ આ થઈ ગયો દરિયાઈ વસવાટ અને હવે આપણે જોઈએ વેલાનદમુખી વસવાટ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમારા માટે નવો હશે વેલાનદમુખી એટલે શું તો તમે બધા જાણો કે નદી જે છે એ નદી છેલ્લે સમુદ્રમાં જઈને ભળે છે તો
જ્યારે નદીનું પાણી સમુદ્રમાં ભળે, મતલબ દરિયાનું ખારું પાણી હતું એની અંદર નદીનું પાણી મિક્સ થયું, તો મહદ અંશે એટલે કે અમુક અંશે ક્યાંક ને ક્યાંક દરિયાના પાણીની સાંદ્રતામાં ઘટાડો થાય, મતલબ કે દરિયાનું પાણી મંદ બને. આવો જે વિસ્તાર છે આવા વિસ્તારને કહેવામાં આવશે વેલાનદમુખી વિસ્તાર. તો સમજો ફરીથી, નદીનું પાણી જ્યારે સમુદ્રના પાણીને મળે ત્યારે સમુદ્રનું પાણી મંદ બને છે. નદીનું પાણી જ્યારે સમુદ્રના પાણીને મળે ત્યારે સમુદ્રનું પાણી મંદ બને છે. આવા વસવાટને વેલાનદમુખી વસવાટ તરીકે ઓળખવામાં આવે. અને વસવાટનો ચોથો પ્રકાર છે ભૂવસવાટ. તો ભૂવસવાટની અંદર ની ત્રણ પેટા એકમો જોવા મળે. જેમ કે ભૂવસવાટમાં એક આવશે જંગલ પ્રદેશ, બીજું આવશે તૃણ પ્રદેશ અને ત્રીજું આવશે રણ પ્રદેશ. તો આ આપણે જોયા વસવાટ અને તેના પ્રકારો. હવે વસવાટ અને તેના પ્રકારો પછી આપણે વસ્તી જે છે એ વસ્તીની વ્યાખ્યાને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે સજીવો અને વસ્તીનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે વસ્તી કોને કહીશું, એટલે કે વસ્તી જે છે તેની વ્યાખ્યાને આપણે સમજીએ. તો વસ્તી કોને કહેવાય, એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા, એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા એક જ જાતિના સમૂહને, એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા એક જ જાતિના સમૂહને વસ્તી તરીકે ઓળખવામાં આવે. એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા એક જ જાતિના સમૂહને આપણે શું કહીએ છીએ, વસ્તી. હવે બીજી વ્યાખ્યા આપણે સમજીએ સમાજ, એટલે કે જૈવ સમાજ આપણે કોને કહી શકીએ. તો એક જ ક્ષેત્રની અંદર, એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા, એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા જાતિઓના સમૂહને, એક જ ક્ષેત્રની અંદર વસવાટ કરતા જાતિઓના સમૂહને જૈવ સમાજ તરીકે ઓળખવામાં આવે છે. જાતિઓના સમૂહને શું કહેવામાં આવે, જૈવ સમાજ. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક તળાવ છે. હવે એ તળાવની અંદર દેડકાઓ વસવાટ કરે છે. તો તળાવની અંદર જેટલા પણ દેડકાઓ છે એ બધા જ દેડકાઓનો સમૂહ એને દેડકાની વસ્તી કહેવાય. એક જ ક્ષેત્ર, ક્ષેત્ર એટલે શું, તળાવ. એમાં વસવાટ કરતા એક જ જાતિના સજીવોનો સમૂહ. એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે કોણ, તો આપણે એક્ઝામ્પલ દેડકાઓ. તો આ દેડકાઓનો સમૂહ જે છે એ તળાવની અંદર દેડકાની વસ્તી કહેવાય. હવે સમજો કે જેમ તળાવમાં દેડકાઓ રહે છે એમ તળાવમાં નાની માછલીઓ પણ રહેતી હશે, એટલે કેન્ડ થઈ નાની માછલીની વસ્તી. એ જ ત્યાં મોટી માછલીઓ પણ રહેતી હશે. તો દેડકાઓ છે, નાની માછલીઓ છે, મોટી માછલીઓ છે, અન્ય સજીવો પણ છે, આ બધી જાતિનો સમૂહ, તો એ તળાવનો જૈવિક સમાજ કહેવાય. મતલબ કે એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા જાતિઓના સમૂહને જૈવ સમાજ તરીકે ઓળખવામાં આવે. હવે સમજો કે આપણને એક્ઝામમાં આવી કોઈ આકૃતિ આપેલી હોય, ઓકે, અને એમાં આ જે નિર્દેશન હોય, જેમ કે એ સિમ્બોલ આપેલું છે, ઓકે, અને આ એ સિમ્બોલ ધરાવતા સજીવો છે એ બધા એકબીજા સાથે આ પ્રમાણે આંતરક્રિયાઓ કરતા દર્શાવેલા છે, અને આપણને પૂછાય કે આપેલી આકૃતિ શેની છે, તો આપેલ આકૃતિ જે છે એ જે તે વિસ્તારના વસવાટની અંદર વસ્તીની પરિસ્થિતિ વિદ્યા દર્શાવે છે. હવે આવું કઈ રીતે ખબર પડી આપણને, તો જુઓ આ
આખી આકૃતિમાં ખાલી એક જ પ્રકારના સજીવ છે કયા એ પ્રકારના ઓકે તો એક જ વસવાટની અંદર એક જ પ્રકારના સજીવોનો સમૂહ તો એને તો આપણે શું કહીશું વસ્તી અને વસ્તીના સજીવો એકબીજા સાથે આંતરક્રિયા કરે તો એને વસ્તીની શું કહેવામાં આવે પરિસ્થિતિ વિદ્યા હવે આવીને આવી આપણને એક બીજી આકૃતિ પણ એક્ઝામમાં પૂછાઈ શકે પણ એમાં દરેકમાં એ સિમ્બોલ નથી આપણને એ B, C અને D A, B, C, D આવી રીતે ચાર અલગ અલગ પ્રકારના સિમ્બોલ મતલબ આનો અર્થ એવો થાય કે આ વસવાટની અંદર ચાર અલગ અલગ જાતિ હાજર છે આ વસવાટની અંદર ચાર અલગ અલગ જાતિ હાજર છે અને આ અલગ અલગ જાતિના સજીવો એકબીજા સાથે આંતરક્રિયા દર્શાવે છે તો આ તો એક કરતા વધારે જાતિનો સમૂહ થઈ ગયો એટલે આ થઈ ગયો સમાજ તો આ જે ચાર્ટ છે કે આકૃતિ છે શું દર્શાવશે તો આ દર્શાવશે સમાજની પરિસ્થિતિ વિદ્યા તો એ આપણને કઈ રીતે ખબર પડી કે આ સમાજની પરિસ્થિતિ વિદ્યા છે તો એનું કારણ છે કે અહીંયા અલગ અલગ એવી ચાર જાતિ હાજર છે ચાર જાતિ કઈ કઈ એ બી સી અને ડી અને એક જ વસવાટની અંદર રહેલી જાતિનો સમૂહ એટલે એને કહેવામાં આવશે સમાજ જ્યારે અહીંયા શું છે કે આખા આખા વસવાટની અંદર એક જ જાતિ હાજર છે એ માટે આ જે તે વિસ્તારની વસ્તી દર્શાવી રહી છે તો અહીંયા આપણે વસ્તી અને સમાજની વ્યાખ્યા જોઈ વસ્તી એટલે કે એક જ વિસ્તારની અંદર વસવાટ કરતા એક જ જાતિના સમૂહને વસ્તી કહેવાય સમાજ એક જ ક્ષેત્રમાં વસવાટ કરતા જાતિઓના સમૂહને મતલબ અહીંયા એક કરતા વધારે જાતિ હોય તો એને સમાજ તરીકે ઓળખવામાં આવે અને આ સમાજ જે છે સમાજ અને ત્યાંની આસપાસનું પર્યાવરણ આ સમાજ અને પર્યાવરણ આ બંને સંયુક્ત રીતે નિવસન તંત્રની રચના કરે છે નિવસન તંત્ર એટલે તો સમાજ અને એટલે કે જૈવ સમાજ અને ત્યાંના પર્યાવરણ જે છે આ બેને સંયુક્ત રીતે શું કહેવામાં આવે તો નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 જે છે સજીવો અને વસ્તી એની શરૂઆત કરી અત્યારે હાલ આપણે બેઝિક માહિતી ખાલી સજીવો અને વસ્તી ચેપ્ટર છે એની બેઝિક ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી છે આગળની માહિતી આગળના ટોપિક જે છે એ આપણે આવતા લેક્ચરમાં કવર કરીશું આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ